चैनल ऑफ वडोदरा। માંજલપુર ખાતે આવેલા વૃદ્ધધામ આધ્યાત્મિક સંકુલના 22મા પાટોત્સવ નિમિત્તે શ્રી પ્રભુ સુખાર્થે કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વૃદ્ધધામ આધ્યાત્મિક સંકુલના 22મા પાટોત્સવ નિમિત્તે વ્રજરાજકુમારજીના મનોરથ સ્વરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી પ્રભુ સુખાર્થે કેરી મનોરથના દર્શનનું આયોજન કરાયું હતું, જેમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે 1100 કેસર કેરીઓનો શણગાર કરી ઠાકોરજીને ભોગ ચડાવવામાં આવ્યો હતો, જેમાં કોવિડ ગાઈડલાઇન પ્રમાણે સેનેટાઇઝર તથા સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કેરીના મનોરથના દર્શનનું આયોજન કર્યું હતું। લોકોએ પણ મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કેરી મનોરથના દર્શનનો લાભ લીધો હતો। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માશી ઠાકોરજીના સુખાર્થે અમૃતસવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। 11000 કેરી શ્રી ઠાકોરજીને આજે અહીંયા ભોગ ધરવામાં આવી છે। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અંતર્ગત શ્રી વલ્લભ સેવા ટ્રસ્ટ, શ્રી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ, જેની સ્થાપના નિત્યલીલાસ્થ પરમવંદનીય પરમ પૂજનીય શ્રી ઇન્દિરા બેટીજી મહોદયશ્રી દ્વારા કરવામાં આવી, અને પૂજનીય શ્રી જીજીના આશીર્વાદથી આ સંકુલના માધ્યમથી અનેક ધર્મલક્ષી, સમાજલક્ષી, માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું સમય સમય પર આયોજન થતું આવ્યું છે। છેલ્લા 5 વર્ષોથી પૂજનીય શ્રી જીજીના નિત્યલીલા પ્રવેશ પછી પણ જે જીજીએ બીજારોપણ કર્યું અને જે એમને આ વ્રજધામને પોતાના પોષણથી વૃક્ષ બનાવ્યું, ફલરૂપ બનાવ્યું, એ જ આ સંકુલને એ જ ઉત્સાહ સાથે, એ પ્રેમ સાથે, એ એમના આશીર્વાદો સાથે દિન દુગની રાત ચોગની પ્રગતિના પંથે આ આખું સંકુલ આગળ વધી રહ્યું છે। મને નિશ્ચિત શ્રદ્ધા છે પૂજનીય શ્રી જીજીને પણ ખૂબ જ પ્રસન્નતા થતી હશે અને એમના આશીર્વાદો પણ પ્રાપ્ત થતા હશે। આજે સોશિયલ ડિસ્ટન્સિંગના સાથે વ્રજધામ સંકુલમાં ઠાકોરજીના દર્શનાર્થે બધા વૈષ્ણવોની ખૂબ સુંદર અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને દૂર દૂરથી વૈષ્ણવ આજે આ દર્શનનો અહીંયા લાભ લઈ રહ્યા છે।